ધોરણ સાત સામાજિક વિજ્ઞાન પ્રકરણ પંદર રાજ્ય સરકાર આ વિડીયોમાં આપણે ચૂંટણી વિશે માહિતી મેળવીશું ચૂંટણી રાજ્યની વિધાનસભાના સભ્યોની સામાન્ય ચૂંટણી દર પાંચ વર્ષે થાય છે પાછલા વિડીયોમાં આપણે જોયું કે દરેક અલગ અલગ વિસ્તારમાંથી એક એક સભ્ય ચૂંટાઈને આવે છે તો આ ચૂંટણી દર પાંચ વર્ષે થાય છે વિધાનસભાના સભ્યને વિધાનસભ્ય કે ધારાસભ્ય કહેવાય છે અંગ્રેજીમાં તેઓને મેમ્બર ઓફ લેજિસ્લેટિવ એસેમ્બલી તરીકે પણ ઓળખવામાં આવે છે પસંદગી લોકો દ્વારા ચૂંટણી થાય છે જુદા જુદા રાજકીય પક્ષો પોતાના પ્રતિનિધિઓને વિધાનસભાની ચૂંટણીમાં પોતાના પક્ષના ઉમેદવાર તરીકે ઉભા રાખે છે બહુમતીના આધારે વિધાનસભાના સભ્ય બને છે દાખલા તરીકે કોઈ એક વિસ્તારમાં પાંચ વ્યક્તિઓ ઉમેદવાર તરીકે ઊભા છે અને જો લોકો તેમનો મત આપે અને એ મત દ્વારા જે સભ્યને સૌથી વધુ મત મળ્યા હોય તે સભ્ય વિધાનસભ્ય બને છે જે તે વિસ્તાર માટે જે પક્ષના સભ્યો વિધાનસભામાં બહુમતી ધરાવતા હોય તો બહુમતી ધરાવતા પક્ષને પોતાની સરકાર રચવા માટે રાજ્યપાલ આમંત્રણ આપે છે એટલે કે હવે આપણે જોયું કે એકસો બ્યાસી અલગ 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 વિસ્તારો છે દરેક વિસ્તારમાં દરેક પક્ષના ઉમેદવારો ઉભા હોય કોઈ વિસ્તારમાંથી ભારતીય જનતા પાર્ટીનો ઉમેદવાર જીતે કોઈ વિસ્તારમાંથી આમ આદમી પાર્ટીનો ઉમેદવાર જીતે પરંતુ જ્યારે આપણે સમગ્ર ગુજરાતના બધા જ જીતેલા સભ્યોને ભેગા કરીએ એનામાંથી જે પક્ષના સૌથી વધુ ઉમેદવારો જીત્યા હશે તે પક્ષ જ પોતાની સરકાર રચી શકે છે વિધાનસભાના સભ્યો લોકોનું પ્રતિનિધિત્વ કરે છે વિધાનસભાનો સમયગાળો વિધાનસભા કાયમી ગૃહ નથી માત્ર પાંચ વર્ષની મુદતનું તે ગૃહ છે એટલે કે પાંચ વર્ષ પછી તેનું વિસર્જન થાય છે અને તેના બધા સભ્યો વિધાનસભ્ય રહેતા નથી પાંચ વર્ષ બાદ ફરી ચૂંટણી કરીને ફરીથી વિધાનસભાની રચના થાય છે કેટલીક સામાન્ય પરિસ્થિતિઓમાં બંધારણીય જોગવાઈ અનુસાર એવું લાગે કે સરકાર ચાલી શકતી નથી કે નવી સરકારની રચના થઈ શકતી નથી ત્યારે રાજ્યપાલની ભલામણથી રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગે છે તે દરમિયાન રાજ્યપાલ રાજ્યનો વહીવટ સંભાળે છે હવે ચૂંટણીમાં જે ઉમેદવારો વિજેતા બન્યા છે તે દરેક વિજેતા ઉમેદવારને સભ્ય તરીકે ઓળખાય આ વિધાનસભ્યોમાંથી કોઈ એક વ્યક્તિને અધ્યક્ષ એટલે કે સ્પીકર અને ઉપાધ્યક્ષ એટલે કે નાયક સ્પીકર તરીકે ચૂંટી કાઢવામાં આવે છે વિધાનસભાનો સમયગાળો વિધાનસભામાં જ નાણાકીય તથા સામાન્ય ખરડાઓ રજૂ થાય છે અગાઉ વિવિધ તબક્કામાંથી પસાર થઈ ચૂકેલ ખરડાઓ રાજ્યપાલની મંજૂરી માટે મોકલવામાં આવે રાજ્યપાલ મંજૂરી મળતા જ ખરડો કાયદો બને છે એટલે કે કોઈ બાબત સમસ્યા છે છે જેના પર કાયદો બનાવવાનો તો વિધાનસભા એને સામાન્ય ખરડો રજૂ કરશે આ ખરડો વિધાનસભામાંથી અમુક તબક્કામાંથી પસાર થશે ત્યારબાદ રાજ્યપાલ પાસે જશે રાજ્યપાલ આ ખરડા પર સહી કરે એટલે ખરડો કાયદો બને છે વિધાનસભા કયા કયા કાર્યો કરે છે તો કે કાયદાઓમાં સુધારા વધારા કરવાના કોઈ જરૂર જણાય તો નવા કાયદાઓ બનાવવા જૂના અપ્રસ્તુત કાયદા કે જે હમણાં કોઈ ઉપયોગ નહીં થતો તેના રદ કરવા રાજ્ય માટેના અંદાજપત્ર મંજૂર કરવા અને કારોબારી પર અંકુશ રાખવો વગેરે કાર્યો વિધાનસભા કરે છે પ્રશ્નોત્તરી વિધાનસભામાં પ્રશ્નોત્તરીના સમયે કોઈ પણ વિધાનસભ્ય નિયત થયેલ વિષય પર પ્રશ્ન પૂછી શકે છે વિધાનસભામાં મંત્રીમંડળ હોય જે અલગ અલગ યોજનાઓ રાજ્યમાં ચલાવતા હોય તો તેને આપણે પ્રશ્ન પૂછી શકીએ છીએ એટલે કે જે તે વિધાનસભ્ય પ્રશ્ન પૂછી શકે છે સૂચનાઓ આપી શકે છે પોતાનો મત કે અભિપ્રાય બી રજૂ કરી શકે છે ત્યારબાદ જે તે ખાતાના મંત્રીને પૂછાયેલા પ્રશ્નોના ઉત્તર આપે છે જે જે મંત્રીને જે જે પ્રશ્ન પૂછવામાં આવે તેનો જે તે મંત્રી ઉત્તર આપે છે તેની સ્પષ્ટતાઓ રજૂ કરે છે પ્રશ્નોના નિરાકરણ માટે ગૃહને બાહેધારી પણ આપે છે વિધાનસભ્યો અધ્યક્ષના માધ્યમથી મંત્રીઓને મુખ્યમંત્રીને પણ પ્રશ્નો પૂછી શકે છે આમ આ વિડીયોમાં આપણે વિધાનસભા તેના સમયગાળા અને તેની કામગીરી વિશે માહિતી મેળવી થેન્ક યુ